नमस्कार वाला विद्यार्थी मित्रों, आज आप धोरण छ ना गणित विषय ना घरे शीखे ना अंक एक नु संपूर्ण सॉल्यूशन जोईशु। तो सर्वप्रथम जो ये चैप्टर नंबर एक संख्या परिचय। तो जो अहीं आपने कोष्टक आपेलू छे, बे अंकनी सौथी मोटामां मोटी संख्यामां एक उमेरता, एटले के बे अंकनी सौथी मोटामां मोटी संख्या 99 छे, एमां एक उमेरे तो 100 थशे, जे 3 अंकनी नानामां नानी संख्या छे। એવી રીતે 3 અંકની મોટામાં મોટી સંખ્યા 999 છે, એમાં 1 ઉમેરે તો 1000 થાય, જે 4 અંકની નાનામાં નાની સંખ્યા છે। ત્યાર પછી 4 અંકની મોટામાં મોટી સંખ્યામાં 1 ઉમેરતા એટલે કે 9999 માં 1 ઉમેરે તો 10000 થશે, જે 5 અંકની નાનામાં નાની સંખ્યા છે। હવે 5 અંકની મોટામાં મોટી સંખ્યા છે 99999 અને એમાં 1 ઉમેરે તો એ થશે 1,00,000, જે 6 અંકની નાનામાં નાની સંખ્યા થશે। त्यार पछी 6 अंकनी मोटामां मोटी संख्यामां 1 उमेरता तो अहीं आपणे जोई शके छे के 999999 प्लस 1 करीए तो 1,00,000 थशे, जे 7 अंकनी नानामां नानी संख्या छे। त्यार पछी 7 अंकनी मोटामां मोटी संख्या अहीं आपेली छे, एमां आपणे 1 उमेरीए तो तमे जोई शको 1 करोड़ थशे, जे 8 अंकनी नानामां नानी संख्या बनशे। चलो त्यार पछी आ संख्याओने वंचाशे केवी रीते ए आपणे शोधवानो प्रयत्न करीए। तो जो संख्या ने शब्द में केम लखाय तो तमे जोई शको यहाँ खाना पाड़ी ने दर्शावेलू छे, 10 करोड़ करोड़, 10 लाख लाख, 10 हजार हजार, 100, 10 अने एकम। तो अहीं तमे जोई शको छो करोड़ ना खाना में 2 छे, 10 लाख ना खाना में 5 छे, लाख ना खाना में 4 छे, 10 हजार ना खाना में 8 छे, हजार ना खाना में 6, 100 ना खाना में 1, 10 ना खाना में 4 अने एकम ना खाना में 7। तो शब्द में आपणे एने लखी शकीए 2,54,86,147। ત્યાર પછી બીજી સંખ્યા આપેલી છે તો એને કેવી રીતે વંચાશે, શબ્દમાં કેવી રીતે લખાશે? તો જુઓ નીચે આપણે જવાબ આપ્યો છે, લાલ બોલ પેનથી લખેલો છે 2,54,04,512। ત્યાર પછી ત્રીજી સંખ્યા આપેલી છે, એને શબ્દમાં લખાશે 12,48,97,102। ત્યાર પછી નીચેની સંખ્યા જો, એમાં 87,65,22,011 આપેલા છે। ત્યાર પછીની જે સંખ્યા છે એને શબ્દમાં લખાશે 57,92,40,179। ત્યાર પછી આપણે અહીંયા બીજું કોષ્ટક જોઈએ તો અહીંયા વિદેશની અંદર અમુક જગ્યાએ આપણી જે ભારતીય પદ્ધતિ છે એ પ્રમાણે નથી વંચાતા આંકડાઓ, તો એમાં મિલિયન અને બિલિયનમાં વાંચવામાં આવે છે। તો જુઓ એ કઈ રીતે વંચાશે, તો જુઓ પહેલી હરોળમાં તમે જોઈ શકો છો કે મિલિયનના ખાનામાં 4 છે, ત્યાર પછી તમે જોઈ શકો છો કે 826 એ 1000 વંચાય છે 3, અને ચાર પછી છેલ્લા જે છે તે 711, તો આખી સંખ્યા વંચાશે 4,826,711। એવી રીતે નીચે જે સંખ્યા આપેલી છે એને શબ્દમાં કેમ લખાય, તો કે 428,790,465। ચાલો ત્યાર પછી આપણે બીજો પાઠ જોઈએ, પૂર્ણાંક સંખ્યાઓ। ઉપર આપેલી સંખ્યા રેખા જુઓ અને સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ છે, તો કે 1। સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ છે, 0। સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યા મળે તો સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યા આપણે ન મેળવી શકીએ, તો એમાં ના લખીશું। ત્યાર પછી આપણે જોઈ શકીએ અહીંયા પ્રક્રિયાઓ, પરિણામ અને તારણ આપણને આપેલા છે, જે તમારે ધ્યાનપૂર્વક વાંચવાના છે, અને તેના ઉપરથી સરવાળા, ગુણાકાર અને બાદબાકી માટેના કેટલાક નિયમો પણ અહીં આપેલા છે, તે તમારે ધ્યાનપૂર્વક વાંચવાના છે। ત્યાર પછી અહીંયા આપણે કેટલાક પ્રશ્નોના જે ઉત્તર આપેલા છે એ પણ આપણે ગણવાનો પ્રયત્ન કરીએ। જો પહેલો દાખલો 124+87+76, તો અહીંયા આપણે સર્વપ્રથમ કાઉન્સની અંદર બે સંખ્યાઓનું જૂથ બનાવીએ 124+76 અને એનો સરવાળો કરીએ 87 સાથે, તો 124+76 નો સરવાળો 200 થશે, તો 200+87 એટલે જવાબ આપણે 287। ત્યાર પછી બીજો દાખલો 1+999+1500, તો અહીંયા 1 અને 999 નો સરવાળો કરીએ, જૂથ બનાવીએ અને 1500 અને એની સાથે સરવાળો કરીએ, તો 999+1 એટલે કે 1000+1500 એટલે જવાબ આવશે 2500। ત્યાર પછી ત્રીજો દાખલો 509+41+50, તો 509+41+50માં 509+41 નું જૂથ બનાવીએ અને 50 નો તેની સાથે સરવાળો કરીએ, તો 550+50 એટલે કે 600। ત્યાર પછી ચોથું 444+256+5 એટલે 444+256+5, તો 700+5 એટલે જવાબ આવશે 705। ચાલો ત્યાર પછી આપણે ત્રીજું જોઈએ સંખ્યા સાથે રમત, તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે અવયવની સમજ આપણને આપેલી છે। તો જુઓ હવે ધારો કે તમારી પાસે 18 લખોટીઓ છે, એટલે કે તમારી પાસે 18 ખાનાવાળું ખોખું છે, તમે લખોટીઓને ગોઠવવા માટે ખાનાની અલગ અલગ ગોઠવણી કરી અને 18ના અવયવ શોધો। હવે 18ના અવયવ કયા કયા થાય, તો કે 1, 2, 3, 6, 9 અને 18।
ચાલો હવે વિચારો કે શું એવું કહી શકાય કે કોઈ સંખ્યા જેના જેના ઘડિયામાં આવે છે તે તમામ તેના અવયવો થાય. ચાલો ત્યાર પછી જો અવયવો સમજ અહીં આપેલી છે તે તમારે ધ્યાનપૂર્વક વાંચવાની છે. ચાલો ત્યાર પછી આપણે આગળ વધીએ તો અહીં આપણને આઈડિયા એક, આઈડિયા બે અને આઈડિયા ત્રણ આપેલા છે. જો કોઈ સંખ્યા ધારી લો 780, તેના બધા જ અંકોનો સરવાળો કરો, 7 વત્તા 8 વત્તા 9 તો 24, તો શું આ સંખ્યા 24 ને 3 વડે ભાગી શકે છે? હા, 24 ભાગ્યા 3 કરતા શેષ 0 આવે. તો પૂરી સંખ્યા 780 ને 3 વડે નિશેષ ભાગી શકે છે, તમે કરીને જોઈ શકો. બરાબર, એવી રીતે આઈડિયા બે અને આઈડિયા ત્રણ પણ આપેલો છે જે તમારે કરવાનો છે. તો બાળમિત્રો, આ ગણિતના સોલ્યુશનની જેમ આપણે બીજા વિષયના ઘરે શીખીએના અંક 1 ના સોલ્યુશન પણ કરતા રહીશું.